મિત્રો, વૈદક વિદ્યા ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને મારા જય ધન્વંતરી. હજી તો કોરોના સંપૂર્ણ શાંત નથી થયો ત્યાં આપ સૌ એક નવા રોગનું નામ પણ સાંભળતા હશો. તે રોગનું નામ છે મ્યુકોર માઇકોસિસ. જો આ રોગમાં આપણે સાવચેત નહીં રહીએ તો આ રોગ પણ ગંભીર સાબિત થઈ શકે છે. એટલે પાણી પહેલાં પાળ બાંધવાની છે, તરસ લાગે ત્યારે કૂવો ખોદવાનો નથી. તો આ મ્યુકોર માઇકોસિસ કઈ રીતે ફેલાય છે, કઈ રીતે તેમાં સાવચેતી લેવાની છે, તેની બહુ સરળ અને ટૂંકમાં માહિતી આપવા માગું છું. પ્રથમ તો આપણે એ જાણીશું કે આ મ્યુકોર માઇકોસિસ કેવી રીતે ફેલાય છે. તો આ મ્યુકોર માઇકોસિસ ફૂગથી થતો એક ગંભીર રોગ છે. કોઈ પણ રોગ ત્રણ પ્રકારે થતા હોય છે, ફૂગથી થાય, બેક્ટેરિયાથી થાય અને વાયરસથી થાય. જેમ કોરોના છે તે વાયરસથી થતો રોગ છે, તેમ જ આ મ્યુકોર માઇકોસિસ છે તે ફૂગથી થતો એક ગંભીર રોગ છે. ફૂગ જીવન સૃષ્ટિમાં બધે જ જોવા મળે છે, ખાસ કરીને આપણી માટીમાં વધુ જ જોવા મળે છે. આ રોગ માનવીની બોડીમાં શ્વાસ કે શરીર પરના ઘા થકી પ્રવેશ કરી શકે છે. અને આ મ્યુકોર માઇકોસિસ કેવા લોકોને તે વધારે અસર કરી જાય છે, તો કે જેની ઇમ્યુનિટી પાવર ઓછું હોય કે એનો ઇમ્યુનિટી પાવર એકદમ લો થઈ ગયો હોય. તો ઇમ્યુનિટી પાવર જે લોકોને એક વખત કોરોના થઈ જાય તેવા લોકોને ઇમ્યુનિટી પાવર થોડા સમય પૂરતો ડાઉન રહેતો હોય છે. પ્લસ કોઈ ગંભીર બીમારીઓથી પીડાતા હોય, જેમ કે અનકન્ટ્રોલ ડાયાબિટીસ, કેન્સર, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ જો કોઈ પણ અંગનું કરાવ્યું હોય, અને લાંબા સમયથી કોઈ સ્ટીરોઇડ આપવામાં આવતી હોય, તેવા લોકોને આ મ્યુકોર માઇકોસિસ થવાની સંભાવના વધારે રહેતી હોય છે. પરંતુ તમારે તમારા શરીરમાં જો કોઈને કેન્સર થયું હોય, કોઈને ડાયાબિટીસ થયું હોય, તો ડરી જવાની જરૂર નથી. આ મ્યુકોર માઇકોસિસના લક્ષણો પણ છે. તમને જો કેન્સર હોય, ડાયાબિટીસ હોય, અથવા તો તે કંટ્રોલ ન આવતું હોય, તો તમને મ્યુકોર માઇકોસિસ થઈ જ જશે, એમ ડરી નથી જવાનું. આ વિડિયો માત્ર જ્ઞાન માટે છે અને તમારા શરીરની નિરોગીતા અને સાવચેતી માટે છે. કોરોના જેમ ફેલાઈ ગયો છે એમ મ્યુકોર માઇકોસિસ ન ફેલાવો જોઈએ, તેનું જ્ઞાન તમને હોવું જોઈએ. બીજા કયા લોકોને આ મ્યુકોર માઇકોસિસ ફેલાઈ શકે છે, તો કે ત્વચા પરની કોઈ સર્જરી થઈ હોય, ઘા હોય, તેવા લોકોને તે ઘાવાળી જગ્યા પરથી આ રોગ થવાની સંભાવના વધારે છે. મિત્રો, આ તો આપણે જોયું કે મ્યુકોર માઇકોસિસ કઈ રીતે ફેલાય છે, પરંતુ એનાથી બચવા માટે શું કરવું જોઈએ તે સૌથી વધારે અગત્યનું છે. તો મ્યુકોર માઇકોસિસ નામના રોગથી બચવા માટે માસ્ક, કોરોનામાં પણ માસ્ક, આ રોગથી બચવા માટે પણ માસ્ક ઉપયોગ કરવાનો છે. અને જો ડબલ માસ્ક પહેરો તો સૌથી ઉત્તમ છે. તો આપ સૌને વિચાર થશે કે ડબલ માસ્ક કેમ પહેરવું, તેમાં શ્વાસ કેમ લેવો. પરંતુ તમે બે કાપડના માસ્ક પણ પહેરી શકો છો, થ્રી લેયરવાળા, અને તમે એક N95 અથવા તો એક કાપડનું માસ્ક એમ પણ પહેરી શકો છો. તમે જ્યારે ડબલ માસ્ક પહેરો ત્યારે તમારે એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે શ્વાસ બરાબર લેવાય છે ને, તે ખાસ ચેક કરી લેવાનું છે. પછી જો તમને શ્વાસ ન લેવાતો હોય અને છતાં પણ તમે ડબલ માસ્ક પહેરવો છો તો એવું નથી કરવાનું, પહેલાં તે ચેક કરવાનું છે. અને જો બધું બરાબર હોય તો ડબલ માસ્ક પહેરજો. બીજું શું ધ્યાન રાખવાનું છે કે વધારે ધૂળ ઉડતી હોય તેવી જગ્યાએ બિલકુલ જવાનું ટાળો. અત્યારે તો હાલના સમયમાં ભીડવાળી જગ્યાએ પણ જવાનું ટાળવાનું છે, અને જ્યાં ધૂળ વધારે ઉડતી હોય તેવી જગ્યાએ પણ જવાનું ટાળવું જોઈએ. જે શરીર પર કોઈ ઘા છે તો તેને તરત જ સાબુથી સાફ કરી નાખો અથવા ડેટોલથી સાફ કરી નાખો. તેમજ તમારે ઘા ઉપર ઘા બીજી વખત ન લાગે તેનું ધ્યાન રાખવાનું છે, કારણ કે આ મ્યુકોર માઇકોસિસ ઘાવાળી જગ્યાએથી પણ ફેલાઈ શકે છે. માટે તમારે આનું ખાસ ધ્યાન રાખવાનું છે. મિત્રો, હવે આપણે મ્યુકોર માઇકોસિસના લક્ષણ કેવા હોય છે તે પણ જાણવું ખૂબ જ જરૂરી છે.
તો એનું પહેલું લક્ષણ એ હોઈ શકે છે કે આંખની આસપાસ સોજો આવવો, માથાનો દુખાવો થવો, મોઢામાં તાળવે કે નસિકાઓમાં કાળો ગઠ્ઠો જમા થઈ જવો, નાક બંધ થવું કે સાઇનસની તકલીફ લાગવી, એટલે કે માથામાં સાઇનસ કફનું પ્રમાણ જ્યારે વધે ત્યારે સાઇનસની શરૂઆત થાય, તો સાઇનસની જ્યારે શરૂઆત થાય ત્યારે નાક બંધ થઈ જાય અને તમને બધું જામ થઈ જાય, આંખમાં દુખાવો થવો, આંખ ભારે થવી અને આંખની આસપાસ એકદમ આમ તમને સારું ફીલ ન થાય અને તમને દ્રષ્ટિ પણ ઓછી થવા લાગે અને દ્રષ્ટિ શક્તિ એકદમ નબળી પડવા લાગે, તાવ કફ જેવું ફીલ થાય અને છાતીમાં થોડો દુખાવો થાય, તમને શ્વાસ જો અચાનક રૂંધાવા લાગે, ક્યારેક કોકને પેટનો દુખાવો થવા લાગે, ઉબકા આવવા કે ઉલટી થવી, આ બધા જો લક્ષણો જોવા મળે તો તમે તમારી નજીકના કોઈ નિષ્ણાત વૈદ્ય કે ડૉક્ટરને બતાવી દેજો, આ લક્ષણો કદાચ મ્યુકોર માઇકોસિસના પણ હોઈ શકે છે, તો આપણે તપાસ કરી લેજો. આ વાયરસ જે લોકોની ઇમ્યુનિટી ડાઉન છે, જે લોકો લાંબા સમયથી કેન્સરની બીમારીથી પીડાય છે, જેને કોઈ પણ ડાયાબિટીસ કંટ્રોલ નથી આવતું, અથવા તો કોઈ ટ્રાન્સપ્લાન્ટ અંગોના કર્યા હોય કે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી હોય, આવા પ્રકારના દર્દીઓને આ પ્રકારના રોગ થવાની સંભાવના વધી જતી હોય છે. આ બધો ખેલ ઇમ્યુનિટી પાવર ઉપર છે. તમારી ઇમ્યુનિટી જાળવજો, એ જ મુખ્ય છે. અને ઇમ્યુનિટી માટે સાદા સરળ ઔષધો લેજો, આપણા ઘરે આપણા રસોડામાં છે જ. મારી બીજી એક નમ્ર વિનંતી છે કે જે લોકો ડાયાબિટીસથી પીડાય છે, જે લોકો કેન્સરથી પીડાય છે, જે લોકો આ પ્રકારના હઠીલા રોગોથી પીડાય છે, તે મહેરબાની કરીને બહાર ન જાય, ઘરે રહે, જરૂર પૂરતા જ બહાર નીકળે અને તે જલ્દી સાજા થઈ જાય અને નિરોગી રહે. ધન્યવાદ આપ સૌને મારા. જય ધન્વંતરી.